ધોળાજી મીરાના મેદાનમાં સ્ક્રેપ બજારનું તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ધોરાજીના બહારપુરા વિસ્તારમાં ખ્વાજા સાહેબની દરગાહ સામે આવેલ મીરાના મેદાનમાં અનેક વર્ષોથી પંગાના ધંધાર્થીઓ દ્વારા આખા ગ્રાઉન્ડ પર દબાણ કરી લેવામાં આવ્યું હતું. જે દબાણ થોડા મહિનાઓ પહેલા તત્કાલીન મામલતદાર કેટી ઝોલાપરા દ્વારા હટાવવામાં આવ્યું હતું. જોકે દબાણ હટાયાના થોડા દિવસો બાદ ફરી એ જ જગ્યા પર સ્ક્રેપના ધંધાર્થીઓ ફરી દબાણ કરી લીધું હતું. તાજેતરમાં ધોરાજી મામલતદાર તરીકે મહેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક થતાં તેઓએ મીરાના મેદાનમાં થયેલા દબાણ દૂર કરવા પંગાના વેપારીઓ સાથે સંવાદ કરી તેઓને સમજાવતા હાલમાં પંગાના ધંધાર્થીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. અગાઉ મીરાના મેદાનમાં થયેલ દબાણ બાબતે લોકોમાં ભારે રોષ હતો અને સ્મશાન યાત્રા માટે સગવાહિની પણ ન નીકળી શકે તે પ્રકારનું દબાણ થઈ ગયું હોવાથી થોડા સમય પહેલા ભાજપના સદસ્ય દ્વારા મીરાના મેદાનમાં થયેલ ગેરકાયદેસર દબાણો હટાવવા ઉચ્ચ કક્ષાએ માંગ કરેલ હતી, જે અન્વય તંત્ર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું હતું. જોકે માત્ર થોડા દિવસોમાં જ દબાણકર્તાઓ ફરી મીરાના મેદાનમાં દબાણ કરવામાં સફળ રહ્યા હતા. તંત્ર અને દબાણકર્તા વચ્ચે જાણે સંતાકુકડીની રમત ચાલતી હોય તેમ વારે વારે દબાણ હટાવવામાં આવે અને ફરીથી એ જ લોકો દ્વારા દબાણો કરી લેવામાં આવે ત્યારે તંત્રની બેદરકારી સ્પષ્ટ જણાય છે. દબાણ હટાવવા અપીલ કરવા ગયેલ મામલતદારને પૂછતા જણાવેલ કે ધોરાજી લોકમેરાના મેદાનમાં ઘણા સમયથી દબાણ કરવામાં આવ્યું હતું, જે બંગાળના ધંધાર્થીઓને પ્રેમપૂર્વક સમજાવવામાં આવતા હાલ તેઓ પોતાની રીતે દબાણ હટાવી રહ્યા છે અને ફરી દબાણની સમસ્યા ન સર્જાય તે માટે ઉપરી કચેરીએ સાથે વાટાઘાટો કરી મેળાના મેદાનમાં ફેન્સિંગની વ્યવસ્થા કરવા આગળ કાર્યવાહી હાથ ધરીશું એમ જણાવ્યું હતું. કલ્પેશ ભાસા, જેડેશ ટીવી, ધોરાજી. મહેન્દ્રસિંહ જાડેજા, ધોરાજી મામલતદાર. આજે દબાણ જે છે એ માનનીય કલેક્ટર સાહેબ, રાજ સાહેબ, એમની સૂચના અને એમના માર્ગદર્શન દૂર કરવામાં આવે છે. એમની વારંવાર દબાણની સૂચના અને હેઠળમાં કામગીરી પછી મને જાણવા મળ્યું કે અહીંયા આ જે છે બધા તો એમના આગેવાનોને મેં તે બોલાવ્યા. આગેવાનોએ મને પ્રેમથી કીધું કે ભાઈ વાંધો નહીં સાહેબ, અમે મને 4-5 દિવસનો સમય આપો, અમે હટાવી લેશું. અને બધાએ પોતાની સ્વેચ્છથી હટાવી લીધું, કોઈ પણ જાતનું એમ નહીં. અને મને પૂરો સહકાર આપ્યો બધા આગેવાનોએ અને અહીંયાના બધા જેટલા બી અહીંયા કામ કરતા હતા એ બધાએ પૂરો સહકાર આપ્યો છે.